હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણા આજે જે ટોપિક ચલાવવાનો છે, ટોપિકનું નામ છે બાઇટ સ્ટ્રીમ ક્લાસ. તો બાઇટ સ્ટ્રીમ ક્લાસ શું છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો અત્યાર સુધી જે આપણે જોયેલું કે જાવા ડોટ આઈઓ પેકેજનો ઉપયોગ કરી અને અક્ષરો ઉપર કેવી રીતે પ્રક્રિયા કરી શકાય, મોટાભાગના જીવંત ઉપયોગોમાં આંકડાકીય ગણતરીઓની જરૂર પડે છે. જેમ કે ફાઇલમાં માલસામાનની વિગતો સાચવવી અને પડતર કિંમતની ગણતરી કરવી, અથવા ફાઇલમાં કર્મચારીઓની માહિતી સાચવવી અને તેમના પગારની ગણતરી કરવી. આવા પ્રકારની ક્રિયાઓ માટે જાવા બાઇનરી સ્ટ્રીમ અને તેમના સહયોગી ક્લાસ આપે છે. હવે જાવા ડોટ આઈઓ પેકેજની અંદર આપણને ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ એ બે જોવા મળે છે. હવે આપણને ડિસ્કમાં કોઈ પણ ફાઇલમાં બાઇટ લખવા માટે કે ફાઇલમાંથી બાઇટ વાંચવા માટે આપણને સુવિધા આપે છે. હવે આ ક્લાસ ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ ક્લાસના શું છે? સબ ક્લાસ છે. તો હવે આપણે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ વિશે જોઈએ. તો ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ એ આઉટપુટ સ્ટ્રીમનો સબ ક્લાસ અને કોઈ આઉટપુટ સ્ટ્રીમ અથવા ફાઇલમાં બાઇટ લખવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે આ ક્લાસનો ઉપયોગ કરવા માટે આપણે સૌ પ્રથમ ફાઇલનો ઓબ્જેક્ટ બનાવવો પડે અને ત્યાર પછી ફાઇલમાં બાઇટ લખવું હોય તો આઉટપુટ સ્ટ્રીમ એબસ્ટ્રેક્ટ ક્લાસમાંથી લાવેલી રાઇટ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરી શકીએ. હવે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસની વધુ ઉપયોગમાં લેવાતી આપણને નીચે કોષ્ટક 11.5માં પદ્ધતિ આપેલી છે અને એની સામે એનું વર્ણન આપેલું છે. તો ત્રણ પદ્ધતિ અહીંયા તમને આપેલી છે, વોઇડ ક્લોઝ, વોઇડ રાઇટ અને વોઇડ રાઇટ. એની અંદર પહેલાં ઇન્ટીજર લીધેલું હતું અને પછી બાઇટ લીધેલું છે અને એની સામે એનું ડિસ્ક્રિપ્શન એટલે ઉપયોગ કે વર્ણન આપેલું છે. તો ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ છે એનું કન્સ્ટ્રક્ટર ફાઇલના સ્થાનનો પથ દર્શાવતી શબ્દમાળા એટલે કે સ્ટ્રીંગ અથવા ફાઇલના ક્લાસનો ઓબ્જેક્ટ જ સ્વીકારી શકે. હવે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા આવા કેટલાક કન્સ્ટ્રક્ટર આપણે અહીંયા આપણે જે નામ આપેલા છે ને એ આગળના લેક્ચરમાં આપણે આ નામ બધા જોઈ ગયેલા છીએ. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ અંદર ફાઇલ, પછી ફાઇલ, હવે પહેલી કેપિટલ છે, બીજી સ્મોલ, પછી કૌંસ પૂરો, થ્રોઝ, ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. હવે એનું ઉદાહરણ જોઈએ તો ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, પછી એફ. જો અહીંયા ફાઇલનો ઓબ્જેક્ટ કેવી રીતે છે એનું શોર્ટ નામ આપેલું છે એફ ઓ એસ, ઓબ્જેક્ટ, એટલે કે ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ છે એનું અહીંયા તમને એફ ઓ એસ શોર્ટમાં આપેલું છે અને ત્યાર પછી ઓબ્જેક્ટ ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ અને કૌંસમાં એનો પાથ જે તમે ફાઇલ સેવ કરેલી છે તે. તેવી જ રીતે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ પણ અહીંયા તમને આપેલું છે. તો ફાઇલ ઇનપુટ સ્ટ્રીમમાં શું છે? તો કે ઇનપુટ સ્ટ્રીમનો સબ ક્લાસ છે અને ફાઇલમાંથી બાઇટ વાંચવા માટે ઉપયોગમાં લઈ શકાય. પહેલું છે લખવા માટે અને આ છે વાંચવા માટે. ઇનપુટ છે વાંચવા માટે, આઉટપુટ છે લખવા માટે. અને એની ત્રણ પદ્ધતિ આપેલી છે, વોઇડ ક્લોઝ, ઇન્ટીજર રીડ અને ઇન્ટીજર રીડ. પહેલાંમાં કૌંસમાં આર્ગ્યુમેન્ટ નથી આપેલી, અહીંયા બાઇટ આપણને આપેલું છે અને બાજુમાં એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. હવે તમને આવે છે કીબોર્ડ ઉપરથી મળતા ઇનપુટની પ્રક્રિયા. હવે આવા વિભાગમાં આપણે જાવા પ્રોગ્રામને કીબોર્ડ દ્વારા ડેટા ઇનપુટ કરવા માટે વિવિધ રસ્તા જાણીશું. આપણે જાણીએ છીએ કે તે પ્રમાણે કોઈ પણ પ્રોગ્રામ કીબોર્ડ GUI મારફત જીવંત સંપર્ક અથવા કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ આપતા આદેશની સાથે જ ટાઈપ કરાતો ડેટા અથવા ફાઇલમાંથી જરૂરી ડેટા ઇનપુટ મેળવી શકે. જો કે એવા ઘણા ક્લાસ છે કે જે કીબોર્ડ ઉપરથી ઇનપુટ મેળવવાની સવલત કરી આપી શકે. અહીં આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેકનિક પૈકીની બે ટેકનિક વિશે ચર્ચા કરીશું, જેમાંની એક છે જાવા ડોટ યુટિલ એ પેકેજનો સ્કેનર ક્લાસ અને બીજું છે જાવા ડોટ આઈઓ પેકેજનો કોન્સોલ ક્લાસ. તો પહેલાં આપણે સ્કેનર ક્લાસ વિશે વાત કરીએ. તો સ્કેનર ક્લાસ એ જાવા ડોટ યુટિલ પેકેજનો એક ભાગ છે. તે કીબોર્ડ કે ફાઇલ ઉપરથી ઇનપુટ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ આપણને પ્રદાન કરે છે.
સ્કેનર ક્લાસ કોનો કેવે કીબોર્ડ ઉપરથી શું કરે છે તો કે ફાઇલ ઉપરથી ઇનપુટ માહિતી મેળવે છે અને એના માટે જે પદ્ધતિઓ હોય એ આપણને પ્રદાન કરે છે. આ ક્લાસની ખાસ વિશેષતા એ છે કે તે એક ચિહ્નનો ઉપયોગ કરી અને ઇનપુટ કરાતી શબ્દમાળાને ટોકનમાં વિભાજિત કરે છે. એ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ચિહ્ન છે. દરેક ટોકન જુદા જુદા પ્રકારના હોઈ શકે. ઉદાહરણ તરીકે ઇન્ડિયા 1947 તો એના જેવી શબ્દમાળા સ્ટ્રિંગ ઇન્ટીજર કિંમત તરીકે વાંચી શકાય. હવે આપણે કન્સ્ટ્રક્ટર અને સ્કેનર ક્લાસની મેથડ વિશે જોઈએ. તો સ્કેનર સ્ટ્રિંગ STR પછી સ્કેનર ઇનપુટ સ્ટ્રીમ IS ઓબ્જેક્ટ ઇનપુટ સ્ટ્રીમ લખેલું છે એનું શો અને ઓબ્જેક્ટ IS એટલે ઇનપુટ સ્ટ્રીમ પછી સ્કેનર ફાઇલ FO ઓબ્જેક્ટ એટલે ફાઇલ ઓબ્જેક્ટ થ્રોઝ ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. તો આ બધા સ્કેનર ક્લાસનો ઉપયોગ કરતી વખતે તમારે સિન્ટેક્સ બધી યાદ રાખવી પડશે કે સ્કેનર છે ખાલી યુઝ કરવું હોય તો સ્ટ્રીંગ અને STR ઇનપુટ સ્ટ્રીમ લેવું હોય તો IS ઓબ્જેક્ટ બનાવવો પડે. તો આ બધી સિન્ટેક્સો છે થોડીક તમને અઘરી પડશે પરંતુ તમારે જ્યારે પ્રોગ્રામનું કોડિંગ કરો ત્યારે સિન્ટેક્સ તમને આવડવી જોઈએ તો જ તમે પ્રોગ્રામનું કોડિંગ કરી શકો. હવે અહીંયા નીચે તમને એની કેટલીક પદ્ધતિઓ આપેલી છે એની પદ્ધતિ અને વર્ણન. વોઇડ ક્લોઝ તો એ શું કરે છે સ્કેનરને બંધ કરે છે. સ્ટ્રીંગ નેક્સ્ટ તો પછીનો ટોકન રિટર્ન કરે છે. બુલિયન હેઝ નેક્સ્ટ તો જો ઇનપુટમાં ટોકન હોય તો ટ્રુ કિંમત પરત કરે છે. ઇન્ટીજર નેક્સ્ટ INT તો ઇનપુટની પછીના ટોકનને ઇન્ટીજર તરીકે સ્કેન કરે છે. પછી ફ્લોટ નેક્સ્ટ ફ્લોટ તો ઇનપુટની પછીના ટોકનને ફ્લોટ તરીકે સ્કેન કરે છે. સ્ટ્રીંગ નેક્સ્ટ લાઇન તો ઇનપુટની પછીના ટોકનને લાઇન તરીકે સ્કેન કરે છે. હવે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે પરંતુ સ્કેનર ક્લાસ છે એ તમારે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એનું જ એક્ઝામ્પલ આપેલું છે. ટ્રાય કેચ અને ફાઇનલી બ્લોકની મદદથી પ્રોગ્રામ સાવ સિમ્પલ છે પરંતુ અહીંયા જો તમે જોઈ શકો છો કે અંદર વધારાનું કોડિંગ છે એ અહીંયા કમેટ લખેલી છે કોમેટ તો એનો તમારે કોઈ યુઝ થશે નહીં. એ તમારી સમજૂતી માટે માત્ર આપેલી છે. એ બંને પ્રોગ્રામ આપેલા છે. એક શું છે તો કે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ લઈને બનાવેલો છે અને એક ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ લઈને. હવે કોન્સોલ ક્લાસ તો અગાઉના ઉદાહરણમાં આપણે ઉપયોગકર્તાના ઇનપુટને વાંચવા સ્કેનર ક્લાસનો ઉપયોગ કર્યો હતો. હવે સ્કેનર ક્લાસ ઉપરાંત java.io કોન્સોલ નામનો એક અન્ય ક્લાસ પણ છે જે કીબોર્ડ ઉપરથી ઇનપુટ મેળવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો આ ક્લાસનો ઉપયોગ ખાસ કરીને જ્યારે ઇનપુટને છુપા સ્વરૂપે મેળવવાનો હોય ત્યારે કરતા હોઈએ છીએ. કોન્સોલ ક્લાસ ગુપ્ત સંકેત એટલે કે પાસવર્ડ વાંચવા માટેની એક પદ્ધતિ પૂરી પાડે છે. જ્યારે પાસવર્ડ વાંચવામાં આવે ત્યારે ઉપયોગકર્તા દ્વારા મોનિટર સ્ક્રીન ઉપર ટાઈપ કરવામાં આવતા ઇનપુટને ગુપ્ત રીતે લખાય છે. તમે હવે કોઈ પણ અકાઉન્ટ બનાવો છો જીમેઇલમાં તો તમને ખ્યાલ હશે તમને પાસવર્ડ એન્ટર કરવાનું કહે તો તમે જેવું ફોર એક્ઝામ્પલ KCB તો એવું ટાઈપ કરો છો તો એ અક્ષર છે ડોટ ડોટ એટલે કે ગુપ્ત અક્ષરમાં બતાય છે. તમે લખેલું છે એ જોઈ શકતા નથી. તો એ શું કહે છે કે પાસવર્ડ તમારો સિક્યોર રહે એ માટે અક્ષરોને ગુપ્ત રાખવામાં આવે છે અથવા કોન્સોલના સ્ક્રીન ઉપર દર્શાવાતા નથી. તે પરત મૂલ્ય તરીકે અક્ષરોનો એરે પરત કરશે. કોન્સોલ ક્લાસ java.io પેકેજનો એક ભાગ છે. બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી કોન્સોલ ક્લાસની કેટલીક પદ્ધતિ અહીંયા તમને આપેલી છે. તો સ્ટ્રીંગ રીડ લાઇન પછી એ પદ્ધતિ શું કરે છે તો કે કોન્સોલ પરથી લખાણની એક લાઇન વાંચે છે. પછી આવે છે કેરેક્ટર રીડ પાસવર્ડ તો આ પદ્ધતિ કોન્સોલ ઉપરથી ઇકો એની અસર મુક્ત અવસ્થામાં પાસવર્ડ અથવા પાસ ફ્રેઝ વાંચે છે. અને કોન્સોલ printf સ્ટ્રીંગ ફોર્મેટ ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ્સ તો આ પદ્ધતિ કોન્સોલના પરિણામની સ્ટ્રીમમાં ચોક્કસ સ્વરૂપ સાથેની શબ્દમાળા લખવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે અહીંયા જેટલી પદ્ધતિ અને એની સામે એની ડિસ્ક્રિપ્શન આપેલી છે એ તમારે પાકી બુકમાં સારા અક્ષરે લખવાની છે અને પદ્ધતિઓના નામ સિન્ટેક્સ સહિત યાદ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટ્રીંગ આપેલું છે
પછી રીડ, પછી એલ છે લાઇનનો એ કેપિટલ છે, પછી ગોળ કૌંસ છે. તો આવી સિન્ટેક્સ અમારે પહેલો એસ કેપિટલ છે, તો ક્યાં કેપિટલ છે, ક્યાં સ્મોલ છે, ક્યાં કયો કૌંસ વાપરેલો છે. બીજી લાઇનમાં કેરેક્ટરમાં ચોરસ કૌંસ વાપરેલો છે, જ્યાં ગોળ કૌંસ આવે ત્યાં ગોળ કૌંસ, ક્યાં ચોરસ કૌંસ આવે છે. એ બધું જ ધ્યાન રાખી અને તમારે નિરાતે લેક્ચર પૂરો થાય પછી એકવાર હજી વિડીયો જોઈ લેવાનો, કે ન સમજાય તો મને પૂછી લેવાનું. પરંતુ જે ટોપિક ચાલે છે તે ટોપિકનું તે દિવસે તે રીડિંગ કરી અને ટોપિક આપણે ક્લિયર કરી લેવાનો. તો અહીંયા હવે તમને એક નાનકડો એવો પ્રોગ્રામ આપેલો છે. શેનો છે પ્રોગ્રામ? તો કે રીડિંગ પાસવર્ડ. તો આ દર્શાવેલો પ્રોગ્રામ યુઝર નેમ અને પાસવર્ડ વાંચવા માટે કોન્સોલ ક્લાસનો ઉપયોગ રજૂ કરે છે, અને યુઝર નેમ અને પાસવર્ડ સાચો છે કે નહીં તેની શું કરે છે, ખાતરી. તો સિમ્પલ છે, પહેલી કોમેન્ટ આપેલી છે, ઇમ્પોર્ટ જાવા ડોટ આઈઓ કોન્સોલ ક્લાસ લીધેલો છે, પછી એરે લીધેલો છે, પબ્લિક ક્લાસ, અહીંયા જો કોન્સોલ ડેમો આપેલું છે, પછી છગડીયો કૌંસ શરૂ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રીંગ આર્ગ્યુમેન્ટ, પછી કોન્સોલ, કોન્સોલ ઇક્વલ ટુ સિસ્ટમ ડોટ કોન્સોલ. હવે સ્ટ્રીંગ છે એમાં યુઝર નેમ ઇક્વલ ટુ, તમે અહીંયા રીડ લાઇન છે એની મદદથી યુઝર નેમ અને પાસવર્ડ છે જાતે આપી શકો. પછી ઇફ કન્ડિશન મૂકી દેવાની, યુઝર નેમ ડોટ ઇક્વલ્સ એડમિન એન્ડ ડબલ એનની નિશાની છે, સ્ટ્રીંગ ડોટ વેલ્યુ ઓફ પાસવર્ડ ડોટ ઇક્વલ સિક્રેટ, પછી એકાઉન્ટ પૂરો કરી દેવાનો. પછી છગડીયા કૌંસની અંદર કોન્સોલ પ્રિન્ટ એલએફ વેલકમ ટુ જાવા એપ્લિકેશન, અને એલ્સ ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ. તો આ પ્રોગ્રામ છે જેમની પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપ છે એમણે આજે ટ્રાય કરવાનો છે, અને ક્યાંય ન સમજ પડે તો મને પૂછી લેજો. હવે અહીંયા એનું આઉટપુટ આપેલું છે, જાવા સી કોન્સોલ ડેમો ડોટ જાવા, પછી જાવા કોન્સોલ ડેમો. એટલે જો યુઝર નેમ આકાશ અને પાસવર્ડ, પછી પાસવર્ડ ખોટો હોય તો શું આવશે, ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ, પછી જાવા કોન્સોલ ડેમો એડમિન, તો કે વેલકમ ટુ જાવા એપ્લિકેશન. તો આ ઉપયોગકર્તા છે એ પદ્ધતિના કિસ્સામાં ઉપયોગકર્તાની યાદી વાંચવા અને ફાઇલમાંથી તેમના પાસવર્ડ સરખાવવા માટે પ્રોગ્રામને વિસ્તારી શકાય. હવે આ પ્રકરણમાં ચર્ચેલા વિવિધ ક્લાસ ઉપરાંત જાવા ફાઇલનો ઉપયોગ કરી અને ઓબ્જેક્ટને સાચવવા અને પુનઃપ્રાપ્ત કરવા માટેના ક્લાસ પૂરા પાડે છે. તે ફાઇલનો યાદચ્છિક રીતે ઉપયોગ કરવા માટેના ક્લાસ અને પદ્ધતિઓ પણ પૂરી પાડે છે. અત્યાર સુધી આપણે એવી પદ્ધતિઓ જોઈ કે જે ક્રમિક ક્રિયાઓ પાર પાડે છે. જોકે તેમ છતાંય એક એવા ક્લાસ પણ છે જે ક્રમિક રીતે ઉપયોગ કરવાને બદલે આપણને સીધા એન ક્રમ ઉપરના રેકોર્ડ ઉપર જવાની સુવિધા આપે. આ બધા ક્લાસની ચર્ચા કરવી આ પાઠ્યપુસ્તકની મર્યાદા બહારનું હોઈ શકે. શું કામ? તો કે જાવા ડોટ આઈઓઈ પેકેજની અંદર કેટલા બધા ક્લાસ આવેલા છે, હવે એ બધા ક્લાસની અંદર પછી અલગ અલગ મેથડ આવેલી છે. તો તમારે અહીંયા અમુક ક્લાસ અને અમુક મેથડ છે એ આપેલી છે સિલેબસમાં અને ટેક્સ્ટબુકમાં, તો આપણે એટલી જ કરવાની છે. બાકી તમને એવું લાગતું હોય કે જાવામાં બસ ખાલી આટલી મેથડ છે તો એવું નથી. જાવાની અંદર ખૂબ જ ક્લાસ અને ઘણી બધી મેથડો છે, એ અલગ ફંક્શન, અલગ મેથડ, અને દરેક છે એનો પ્રોગ્રામ 2-3 રીતે બનતો હોય છે. એટલે જાવા છે એનું આખું સિલેબસ છે એ એક ચેપ્ટરની અંદર સમાવી લેવું એ મર્યાદા બહારની વાત છે. હવે આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ થાય છે, તો આ ચેપ્ટરના ટેક્સ્ટબુકના MCQ છે એ હું તમને ગ્રુપમાં ફોટો મોકલી આપીશ. ક્વેશ્ચન અને આન્સર એ તમારે ફેરબુકમાં એકવાર સારા અક્ષરે લખવાના છે, અને આ વિડીયોને ધ્યાનથી સાંભળવાનું છે. જ્યાં કોઈ પણ પ્રશ્ન કે ડાઉટ હોય તો મને પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.